અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 ગણિતની અંદર આજે આપણે વાત કરવાના છીએ નવી રીતની. તેની પહેલા ગઈકાલ વિડીયોમાં તમે જે રીત શીખ્યા છો તેના આધારિત તમારી પાસે અહીંયા ત્રણ દાખલા છે જેમાં નજર દોડાવી દેશો. રકમ તમારી પહેલી જે છે તેમાં તમને પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 265 આપેલો છે, બીજીમાં 514 છે, ત્રીજી રકમ તમારે પ્રકરણ 5 એટલે કે સમાંતર શ્રેણીને ધ્યાનમાં રાખીને તમારે દાખલો ગણવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આવેલ જવાબ તમારે ચકાસી લેવાના છે જેથી કરીને તમે જાતે નક્કી કરી શકો કે તમે કેટલા સાચા છો. ઉપરાંત આજે આપણે જે નવી રીત શીખવાની છે તે રીતની અંદર ધ્યાન ખાસ રાખશું કે આ પ્રકારના દાખલા જે છે એ પણ તમને પરીક્ષાની અંદર આપી દે તો શું કરવું. રકમ તમારી પાસે છે સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ નું માપ 8 સેન્ટીમીટર છે તો ત્રિકોણની બાજુઓના માપ શોધો. તો ત્રિકોણ તમારી પાસે તમને આપેલો છે કાટકોણ ત્રિકોણ અને વાત બીજી કરી છે એને કે કર્ણ તમારી પાસે તમને ત્યાં 8 આપેલો છે. આ કર્ણ છે જે તમને 8 આપેલો છે. બીજું ક્યાંય કીધું સમદ્વિબાજુ. સમદ્વિબાજુનો મતલબ થાય છે બંને બાજુ સમાન. ધારો કે આ ત્રિકોણ એ બી અને સી છે તો તમે તેને જવાબમાં આ રીતે લખશો. ધારો કે ત્રિકોણ એબીસી કાટકોણ તથા આપેલ શરત પ્રમાણે સમદ્વિબાજુ હોય તો એબી બરાબર બીસી બરાબર તમારે ત્યાં માપ જે છે 1 સેન્ટીમીટર ધારી લેવાનું છે. તો આ માપ તમારું 1 સેન્ટીમીટર છે. હવે આ તમે જોઈ શકો છો કે ખૂણો જે છે બી એ 90° થાય છે. તો પ્રમેય તમારી પાસે તમે જોઈ ગયા છો પાયથાગોરસનું મૂળ પ્રમેય. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એસી તમને કર્ણ આપેલો છે કે જે તમારી પાસે માપ આવતું હતું 8નું. એબી તમારે શોધવાના છે, બીસી તમારે શોધવાના છે કારણ કે તમારે બંને માપ જે છે સમાન થાય છે. તેથી મૂકી દઈશું 8નો વર્ગ 64 બરાબર અહીંયા તમારી પાસે આવશે 2x નો વર્ગ. તો 64 જે છે એના છેદમાં 2 બરાબર x નો વર્ગ. તો તમારી પાસે x નો વર્ગ બરાબર મળે છે 32. તો 64. હવે તમારે જો x શોધવો હોય તો તમારે x જે છે એ સિંગલ રાખવાનો અને સામે વ્યૂ જશે 32નું વર્ગમૂળ. તો 32નું વર્ગમૂળ જે છે તમે કેવી રીતે શોધશો તો કે 32નું વર્ગમૂળ તમારે શોધવા માટે ભાગ પાડવાના છે 16 દુ 32. તો 16 જે છે ને એ 4નો વર્ગ થાય છે. તો તમે 4 બહાર રાખીને અંદર 2 મૂકી શકો કે જે તમારી પાસે સેન્ટીમીટરનો જવાબ છે. તો એક ભાગ તમારી પાસે જે છે એ બાજુનો માપ આવે છે 4 વર્ગમૂળ 2, બીજી બાજુનું માપ પણ તમારી પાસે 4 વર્ગમૂળ 2 અને ત્રીજી બાજુનું તમારે માપ તમને પરીક્ષામાં ક્રમમાં આપેલું જ છે કે જે 8 થાય છે. તો આ રીતે તમારે દાખલો જે છે વ્યવસ્થિત સમજી લેવાનો છે અને તેની પ્રેક્ટિસ કરવાની છે. કદાચ તમને આવતીકાલ આનંદ અનુસંધાને અન્ય કોઈ દાખલા આપવામાં આવે તો તમને તે દાખલા ગણતા આવડવા જોઈએ. દાખલો કોઈ પણ ગણો આ પ્રકારનો ભૂમિતિનો તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી નમ્ર સૂચન છે કે ધોરણ 5, 6, 7, 8, 9 ધોરણના ભૂમિતિના થોડાક એવા બેઝિક એટલે કે પ્રાથમિક ખ્યાલો જે છે એ પહેલા ક્લિયર કરી લેશો જેથી તમને દાખલા ગણતા પૂરેપૂરા આવડશે.